सत्ता का खेल तो चलेगा, सरकारें आएंगी जाएंगी, पार्टियां बनेंगी बिगड़ेंगी, मगर ये देश रहना चाहिए, इस देश का लोकतंत्र अमर रहना चाहिए। नमस्कार, હું છું દીપક આસર અને તમે જોઈ રહ્યા છો ધી લોકસત્તાનો વિશેષ કાર્યક્રમ ઇલેક્શન 2019. ઇલેક્શનના તાપમાં રફાલ સોદાને લઈને રોજ એક નવું ભૂત ધૂણી રહ્યું છે. કોંગ્રેસે નવો આક્ષેપ કરતા એવું કહ્યું છે કે ફ્રાન્સમાં અનિલ અંબાણીની કંપનીનો 1100 કરોડનો ટેક્સ માફ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે એવો પણ દાવો કર્યો છે કે અનિલ અંબાણીના ખાતામાં 200 એવિએશને લગભગ 284 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ 2015માં ભારત અને ફ્રાન્સ વચ્ચે રફાલ સોદો નક્કી થયા પછી 6 મહિનાની અંદર અનિલ અંબાણીની ફ્રાન્સ સ્થિત કંપનીનો લગભગ 1100 કરોડ રૂપિયાનો ટેક્સ ફ્રાન્સના અધિકારીઓએ માફ કર્યો હતો. અને આવો દાવો કોંગ્રેસના જણાવ્યા મુજબ ફ્રાન્સના એક અખબાર લે મોન્દેના ન્યૂઝ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. ફ્રાન્સના અખબાર લે મોન્દે એવો પણ દાવો કર્યો છે કે 2015માં ફેબ્રુઆરીથી ઓક્ટોબર દરમિયાન જ્યારે ફ્રાન્સ ભારત સાથે રફાલ સોદો કરી રહ્યું હતું તે વખતે જ અનિલ અંબાણીની કંપનીના 143.7 મિલિયન યુરોનો ટેક્સ માફ કર્યો હતો. તમને જણાવી દઈએ કે અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલા રફાલ સોદામાં ઓફસેટ પાર્ટનર છે. આ વાતની જાહેરાત ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2015માં કરી હતી. રિપોર્ટમાં એવો પણ ખુલાસો કરાયો છે કે અનિલ અંબાણીની ફ્રાન્સમાં રિલાયન્સ એટલાન્ટિક ફ્લેગ ફ્રાન્સ નામની કંપની છે. લે મોન્દેના રિપોર્ટ મુજબ ફ્રાન્સિસ અધિકારીઓએ 2007-10 દરમિયાન કંપનીની તપાસ કરી તો તેમાં સામે આવ્યું કે કંપનીએ 60 મિલિયન યુરો ચૂકવવાના થાય છે. એક સમજૂતી અનુસાર અનિલ અંબાણીની કંપનીએ 7.6 મિલિયન યુરો ચૂકવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો જે ફ્રાન્સના અધિકારીઓએ ફગાવી દીધો હતો. ત્યાર પછી 2010-12 દરમિયાન ફરી તપાસ કરી જેમાં વધારાના 91 મિલિયન યુરોની માંગ કરવામાં આવી હતી. જો કે પીએમ મોદીએ રફાલ સોદાની ઘોષણા કરી તેના 6 મહિનામાં જ ઓક્ટોબર 2015માં ફ્રાન્સના ટેક્સ અધિકારીઓ 151 મિલિયન યુરોની જગ્યાએ સમજૂતી કરીને 7.1 મિલિયન યુરો જ લીધા હતા. કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો હતો કે અંબાણીની કંપનીનો આ ટેક્સ એ વખતે અચાનક માફ કરવામાં આવ્યો હતો જ્યારે પીએમ મોદી ફ્રાન્સની યાત્રાએ હતા અને આ ઘટના બાદ તરત જ રાફેલ સોદાની જાહેરાત કરી હતી જેમાં અનિલ અંબાણીની કંપનીએ ઓફસેટ પાર્ટનર તરીકે પસંદ કરાઈ હતી. કોંગ્રેસના રણદીપ સુરજેવાલાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે અનિલ અંબાણીની ફ્રાન્સમાં એક કંપની છે અને બીજી ગ્લોબલ કંપની બર્મુડામાં આવેલી છે. બર્મુડા સેના માટે કુખ્યાત છે એ દેશના લોકો જાણે જ છે. અહીં કાળું નાણું લાવવામાં આવે છે, એટલે કે કોંગ્રેસનો સીધો આક્ષેપ છે કે અનિલ અંબાણીનું કાળું નાણું બર્મુડામાં ગયું છે. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે દિલોકસત્તા.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.